टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। હું આવી ગયો છું વેરાયટી ચાય મસ્તી એન્ડ મોરમાં, એટલે અહીંયા ચાય છે, મસ્તી છે અને મોરમાં બીજી ઘણી બધી વેરાયટીઝ છે. અને મેં સાંભળ્યું છે કે અહીંયા ખીચડી જુદી જુદી વેરાયટીઝની મળે છે, એ બેસ્ટ છે. અને સાથે સાથે થીન ક્રસ્ટ પીઝા, એ પણ લોકો અહીંયા વધારે કહીને જતા હોય છે. આપણે અંદર જોઈએ અને જોઈએ કઈ કઈ વેરાયટીઝ છે. એટલે અહીંયા કઈ કઈ વેરાયટીઝ મળે છે એ તો જોવાનું જ છે, પણ અંદર જેવા તમે એન્ટર થાઓ એટલે એમ્બિયન્સ પણ એટલું જોરદાર છે. તમે જો અમારી પાછળ પણ તમે જોઈ શકો છો જુદી જુદી વસ્તુઓ મૂકેલી છે. સાથે સાથે આ તમે અત્યારનો જે સમય છે લગભગ 4:30 વાગ્યા છે, એટલે તમને આ ખાલી દેખાય છે અને એટલા માટે જ એવા ટાઈમે આવ્યા છીએ કે અમને આખે આખું એમ્બિયન્સ સરસ રીતે જોવા મળે. તો સરસ મજાનું એમ્બિયન્સ છે અને બપોરના સમયે પણ અહીંયા કેટલાક તેમના કસ્ટમર્સ છે. વેરાયટીઝમાં કઈ કઈ વેરાયટી મંગાવી છે તમે? અમે પનીર ભુરજી મંગાવી છે, એક પાસ્તા રેડ સોસ મંગાવ્યા છે એન્ડ ફ્રેન્ચ ફ્રાય મંગાવી છે. અહીંયા તમે રેગ્યુલર આવો છો કે? ના, હું ફર્સ્ટ ટાઈમ આવ્યો છું. તમારે ત્રણમાંથી રેગ્યુલર આવતું હોય, ત્રણે ત્રણ ફર્સ્ટ ટાઈમ જ છો, ક્યાં વાત હે? ટ્રાય કરવા નીકળ્યા હતા ને અહીંયા આવ્યા જોઈને. મેં દ્વાર નથી ટ્રાય કર્યું તો આવીએ. તો કેવું લાગ્યું, મતલબ ટેસ્ટ તમે બહાર ને અહીંયા કરતા કઈ ડિફરન્ટ હોય, તમારો રિવ્યુ શું છે? પનીર ભુરજી મને એની સૌથી બેસ્ટ લાગી. હા, અને ફ્રેન્ચ ફ્રાય તો નોર્મલ છે જ, અને પાસ્તામાં ટ્રાય કરીએ એટલે ઘઉં પડે. તમને શું કહેશો? સારું છે, સારું છે. આના સિવાય અમે અહીંયા એવું સાંભળ્યું છે કે ખીચડી સારી એવી મળતી હોય છે, એટલે હું થોડું ઘણું રિસર્ચ ને થોડા ઘણા લોકોને પૂછીને આવ્યો છું. એટલે ખીચડી જો તમે અહીંયા બેઠા હોય ને હજુ ધરાયા ના હોય તો એકવાર ખીચડી ટ્રાય કરજો, ખીચડી સરસ આવે છે. પણ આપણે આગળ જઈએ. અચ્છા, તમે અહીંયા રેગ્યુલર આવો છો? હા, વેરાયટીમાં ઓલમોસ્ટ લાસ્ટ 4-5 યર્સથી હું રેગ્યુલર વિઝિટર છું. આઈ કમ વિથ માય ફેમિલી, માય કોલીગ્સ, માય ફ્રેન્ડ્સ, એવરીવન બેઝિકલી. સૌથી વધારે આમ તો વેરાયટી નામ છે, એટલે ટીમાં તમે કઈ કઈ ટી અહીંયા વધારે ચૂઝ કરેલી છે ને તમને ભાવે? ટુ બી વેરી ફ્રેન્ક, આઈ એમ નોટ અ વેરી ગુડ ટી લવર, આઈ એમ અ કોફી લવર. બટ હું અહીંયા આવું તો હું ખાસ આની બધી આઈસ ટીઝ ટ્રાય કરું. બટ મારા ફેમિલી આર ઓલ, ફેમિલી મેમ્બર્સ આર ઓલ ચાય લવર્સ, તો એ લોકો બધા મસાલા ટીઝ ને ડિફરન્ટ ઈરાની ચાય ને બધું ટ્રાય કરતા હોય છે. બટ આઈ માય સેલ્ફ, આઈ હેવ આઈધર આઈસ ટી ઓર કોલ્ડ કોફી, બીકોઝ દેટ ઇઝ ઓલ્સો ટુ ગુડ. અચ્છા, એના સિવાય આટલી બધી વેરાયટીઝ અહીંયા છે વેરાયટીમાં, તો એના સિવાય કઈ વધારે પસંદ આવે છે તમને? એમના સ્પિનચ ચીઝ બોલ્સ છે, દેટ ઇઝ વેરી ગુડ, ઓસમ. એના સિવાય એમના પીઝાસ છે, એમના ગાર્લિક ફ્રાઈઝ છે વિથ લોડેડ વિથ ચીઝ. ધીઝ આર ઓલ સમ ઓફ ધ વેરાયટીઝ જે હું કાફી ટાઈમથી ખાઉં છું. ઓલમોસ્ટ યુ કેન સે ઇટ્સ, ઇટ વિલ બી અ ડિકેડ બાય ના નેક્સ્ટ યર. એટલે તમે જો દસકો એમનો પૂરો થવા આવ્યો છે, અહીંયા આવે છે અને પ્રહલાદનગર ને સૌથી પહેલા પ્રહલાદનગરથી જ્યારે વેરાયટીની શરૂઆત થઈ અહીંયા, ત્યારથી આ બહેન અહીંયા આવે છે. અને ટૂંકમાં આટલા વર્ષોમાં વેરાયટીની દરેકે દરેક વેરાયટીઝ તમે ટ્રાય કરી લીધી. યસ, એક્ઝેક્ટલી, પરફેક્ટ. હવે અહીંયા એમના એ મિત્ર કોણ થાય મને ખબર નથી. મિત્ર છે તમારા, ફ્રેન્ડ છે તમારા? ફેમિલી ફ્રેન્ડ. અચ્છા, તો ફેમિલી ફ્રેન્ડને પણ એ લઈને આવ્યા છે. તમે પહેલી વાર આવ્યા અહીંયા કે પછી? વિઝિટ છે અહીંયા, બટ આ નોર્મલ આઈ વોઝ યુઝ ટુ એટ પ્રહલાદનગર બ્રાન્ચ, પણ એ બંધ થયા પછી હું પણ અહીંયા 2-3 વાર વિઝિટ કરી છે. ઇટ્સ અ નાઇસ, મતલબ નાઇસ પ્લેસ ટુ હેવ અ, યુ નો, ટુ સ્પેન્ડ અ ટાઈમ. તમે કઈ કઈ યા ટ્રાય કરી છે? એક જ છે, ક્લાસિક કોલ્ડ કોફી, હું તે જ પીવું છું, બીજું નથી પીતો, કે મને જ ભાવે છે એટલા માટે. અને હવે અહીંયા આપણે વેરાયટીના મેનેજર બેઠા છે, એમની સાથે આપણે વાત કરીએ. કંઈક કામ કરી રહ્યા છે, બપોરનો સમય છે એટલે આમ તો શાંતિ શાંતિ છે. શું કરી રહ્યા છો? બસ થોડા ઓફિસ વર્ક કામ, થોડા કેફે કા પરચેસ ઓર યે સબ ડિપાર્ટમેન્ટ તો દેખના હૈ ખાલી, બાકી. અચ્છા, અહીંયા કઈ કઈ વેરાયટી મળે છે? ગુપ્તાજી, ગુપ્તાજી નામ ને તમારું? વૈસે તો વિજય ગુપ્તા, પર ગુપ્તા જિન જિન લોગો કે ગુપ્તા સરનેમ હોતી હે સબ ગુપ્તાજી બોલતે. તો યહાં પે વેરાયટી નામ રખા હૈ, કોન સી વેરાયટી, કઈ કઈ વેરાયટી મળે? યહાં પિઝા હૈ, પાસ્તા હૈ, ફિર કાફી
जैसे चाय वगैरह हो गया और पनीनी है, पिज्ज़ा है, पास्ता, सैंडविच, आइस टी, डेजर्ट भी है और सिजलर्स भी है ऐसा। चाय में केम के गुजरात की जनता है तो चा जे है ने ए चा में कई वेराइटी हो तो ज लोकोने मजा आए केम के नॉर्मल चा तो बीजे बधे पण पीता होय छे अने ए चा पीवानी पण अलग मजा होय छे पण मैं अहींया सांभळ्युं छे के अहींया चा में पण जुदी जुदी वेराइटीज होय छे। अपने पास लगभग अभी तो मतलब 10 टाइप का सर्व कर रहे, बाकी से पहले जो मेनू था उसमें लगभग 300 टाइप का चा हमारे पास चाय था, सिग्नेचर टी से लेके ब्लैक टी, ग्रीन टी, वाइट टी और अपना ये चाय वाला मिल्क में 4-5-10 वेराइटी है अपने पास। तो अपने पास लगभग 300-350 टाइप का चाय अपने सर्व करते थे पहले से पहले। 300-350 चाय अने अत्यारे हाल जो कोई अहींया आवे छे तो एमने केटला टाइपनी चाय अहींया जोवा मळे पीवा? थोड़ा शॉर्ट कर दिया है क्योंकि जगह थोड़ा एम्बियंस और ये सबको देखते हुए मतलब थोड़ा सा मैंने शॉर्ट किया तो अभी 10-15 टाइप का चाय अभी सर्व करते हैं। मिल्क वाला 8-10 टाइप का है, फिर ग्रीन टी है, ब्लैक टी है, सिग्नेचर टी है। मिल्क वाले में कौन से उनके नाम? अदरक चाय है, अदरक पुदीना है, फिर इलायची चाय है, बादाम चाय है, केसर चाय है, फिर आपका डिफरेंट अलग अगर आप चाहो तो ईरानी चाय भी टेस्ट कर सकते हैं। ईरानी चाय भी अपने रख, ईरानी चाय के बारे में यहाँ ज़्यादा सुना है कि भाई वेराइटीज़ में ईरानी चाय अच्छी मिल, ज़्यादा लोग मतलब ऑर्डर करते हैं ईरानी चाय उसमें अदरक पुदीना करके उस हिसाब से बनाते हैं। तो ईरानी चाय यहाँ लोग ज़्यादा मतलब लाइक करते हैं, उसके अलावा तो फिर रेगुलर जो जाता है अदरक और किसी को हर किसी का अपना पसंद है कि किस तरह से लोग कब क्या ऑर्डर करते हैं। चलो हमको भी आज पीला दो ईरानी चाय। तो पहला आम तो आपणे बीजू घणू बधू चाखवानू छे, या आया छीए वेराइटीज में तो वेराइटी घणी बधी चाखीशू, पण सौथी पहला चा ट्राय करीए अने ए पण कई चा? कई चा? ईरानी चा। ईरानी चा ट्राय करीए। અને હવે આપણે અંદર કિચનમાં ઈરાની ચા અમારા માટે બની રહી છે તો ત્યાં જઈએ અને જોઈએ કેવી રીતે બને છે ઈરાની ચા। તો હવે અહીંયા ઈરાની ચા બનવાની શરૂઆત થઈ ગઈ છે, કેવી રીતે બને છે ઈરાની ચાયમાં શું અલગ શું હોય? દૂધ આવી છો, દૂધ નાખો દેવા, ફિર ઉસકે બાદ આયેગા ઇસમે ચીની ચાય પત્તી। अभी दूध आ गया आटले सुधी तो नॉर्मल चा में बधु होय छे ए प्रमाणे छे। अभी लेमन ग्रास आएगा और पुदीना आएगा। हां એટલે હવે કઈક અલગ એડ થશે ઈરાની ચા માં। સાડા 4 સમથિંગ થયું છે અને એટલા માટે જ બીજું બધું તો આપણે ચાખવાનું જ છે, પણ આપણે ગુજરાતીઓને એટલે ચાનો સમય કહેવાય તો મેં કીધું પહેલાં અહીંયા આવ્યા છીએ અને એમને નામ લીધું હતું ઈરાની ચાનું તો ટ્રાય કરી લઈએ ઈરાની ચા, એટલે મસ્ત મજાની ઈરાની ચા બનાવીને આવી જાય અને સાથે સાથે મસ્ત આવા હાર્ટ શેપમાં બિસ્કિટ પણ આપ્યા છે। અંદર ઇન્ગ્રીડિયન્ટ તો તમને બધાને ખબર જ છે, લેમન ગ્રાસ નાખ્યું છે, ફુદીનો નાખ્યો છે, અને ઓવરઓલ જે ચા બનાવી છે પણ એકદમ પ્રોપર ચાનો જે કહેવાય સ્વાદ છે અને ફુદીના અને લેમન ગ્રાસ નાખ્યું હોય એટલે એ સ્વાદમાં વધારે એડ ઓન કરે છે અને એટલા માટે આ જે ઈરાની ચા છે એને પીવાની મજા કોઈક ઓર હોય છે અને એટલા માટે એને પીતા જ એકદમ ફ્રેશનેસનો અનુભવ થાય છે। ગુપ્તાજી જોડે તો આપણે વાત કરી લીધી અને હવે અહીંયા મારી જોડે છે રમણભાઈ। રમણભાઈ એટલે ભગવાન છોકરો છે, કોઈ કાકા નથી, કેમ જો રમણભાઈ? એકદમ મજામાં, માઈક આમ જોડે આવે બસ એકદમ મજામાં, એકદમ મોજ
મોજ એકદમ મોજ. બીજી બધી આઈટમ તો મને ગુપ્તાજીએ કહી દીધી છે, લોકો સાથે આપણે વાત કરી એમને પણ કહી દીધું છે, પણ ઓવરઓલ આપણે રમણભાઈ જોડેથી જાણી લઈએ, જે અહીંયાના બાર ટેન્ડર છે એમના જોડેથી જાણી લઈએ કે ઓવરઓલ કઈ કઈ આઈટમ અહીંયા સારી સારી મળે છે. તો રમણભાઈ, કઈ કઈ આઈટમો અહીંયા મને પહેલેથી લઈને છેલ્લે સુધી જો કોઈ અહીંયા આવે તો એમને કઈ કઈ આઈટમો મળી જવાની છે ફટાફટથી કઈ? જૈસે ચાય હૈ, કોફી હૈ, પિઝા હૈ, સેન્ડવિચ હૈ, સબ મિલ જાતા ઓલમોસ્ટ ટાઈમ સે. વેરાયટી નામ છે તો ચામાં કઈ કઈ વેરાયટીઝ છે? ચાયમાં અદરક હૈ, ઇલાયચી હૈ, મસાલા હૈ. બીજી બધી જેમ કે તમે કીધું પિઝા છે, થઈ ગયું સેન્ડવિચ થઈ ગયું, તો એમાં કઈ કઈ શું શું મળવાનું? પિઝા મેં આપકો જૈસે બોમ્બે મેલ પિઝા, ગાર્ડન ફ્રેશ પિઝા, પેરી પેરી પનીર પિઝા, એન્ડ મેક્સિકન મેં મેક્સિકન ફેસ્ટા પિઝા, યે સબ મિલી જાતે હૈ. એન્ડ એક વેરાયટી સ્પેશિયલ સેન્ડવિચ હૈ, ક્લબ સેન્ડવિચ, જો 3 લેયર્સ કા આતા હૈ, ઉસમે એક લેયર મેં પનીર, એક લેયર મેં વેજીટેબલ્સ આતે હૈ, વો ભી વેરાયટી સ્પેશિયલ, યે સબ અચ્છે હી મિલ જાતે હૈ. તમે 2 વર્ષથી અહીંયા છો, તો આ 2 વર્ષમાં તમને શું લાગે છે કે સૌથી પહેલાં તો શરૂઆત પ્રહલાદ નગર, એ વખતે કદાચ તમે નહીં હો, પણ આ 2 વર્ષમાં લોકો સૌથી વધારે કઈ વસ્તુ અહીંયાથી લઈને જાય છે ને, અહીંયા તમે હો ત્યારે મંગાવતા હોય? જૈસે રાઈસ મેં મેક્સિકન હોટપોટ હો ગયા, પિઝા મેં માર્ગરિટા યા ફિર ગાર્ડન ફ્રેશ, ક્યોંકિ ઉન લોગો કો વેજીટેબલ્સ યા ફિર ઉસમે મશરૂમ એન્ડ બ્રોકલી યે સબ કેપ્સિકમ વગેરે આતા હૈ, એન્ડ બટર ગાર્લિક ફ્રાઈસ, ટેક્સ મેક્સ નાચોસ એન્ડ વેજ કસડીલા, ઓલ થિંગ્સ બ્રેડ મેં, યે સબ ઓલમોસ્ટ ઓર્ડર જાતે હી હૈ. બીજું કે કેટલા વાગ્યાથી કેટલા વાગ્યા સુધી આપણું જે વેરાયટી છે છે એ ચાલુ હોય છે? ટાઈમિંગ ઇસ કા 12 થી 12, મોર્નિંગ 12 બોલે તો 12 થી 12. તો તમે લોકો આવો અહીંયા તો 12 વાગ્યાથી લઈને, બપોરના 12 વાગ્યાથી લઈને રાતના 12 વાગ્યા સુધી આ જે વેરાયટી છે એ ઓપન હોય છે. હવે આપણે મસાલા ખીચડી, એનું મેં સાંભળ્યું છે કે ખીચડી પણ એટલી જ સરસ મળે છે, તો અહીંયા આવ્યા છીએ તો મસાલા ખીચડી પણ થોડી ચાખી લઈએ. મસાલા ખીચડી અંદર બની રહી છે, ચાલો અંદર જઈએ કિચનમાં. એટલે હવે અહીંયા મસાલા ખીચડી બનવાની શરૂઆત થઈ ગઈ છે. એટલે હવે આપણી મસાલા ખીચડી તો રેડી થઈ ગઈ છે, મસ્ત મજાની મસાલા ખીચડી બનાવીને આપી છે, થોડીક વારમાં આપણને સર્વ કરશે, તો આપણે હવે ચાખીએ મસાલા ખીચડી. તો આ તમે જુઓ નાના એવા કુકરમાં મસ્ત મજાની મસાલા ખીચડી રેડી થઈને આવી ગઈ છે, ગરમા ગરમ મસાલા ખીચડી. મને એવું લાગે છે કે હું અહીંયા મસાલા ખીચડી બનાવવા બેઠો છું, પણ આ કુકરમાં સરસ મસાલા ખીચડી છે. ચાખીએ છીએ આપણે મસાલા ખીચડી. ગરમા ગરમ છે અને સાથે સાથે પાપડ આવે છે, અથાણું અને સલાડ ને એ બધું પણ છે, અને દહીં છે. દહીં પણ થોડું આપણે આની અંદર એડ કરી દઈએ તો શું, થોડીક જે ગરમ છે એ ગરમ થોડી ઓછી થઈ જાય અને મારી જીભ દાજે નહીં. ખીચડી એકચ્યુઅલી આમ મસાલા ખીચડી પણ અંદર ભાત છે અને સાથે એની અંદર બટર અને ક્રીમ ને એ બધું મિક્સ કરેલું છે, પણ જ્યારે તમે કેમ કે અત્યારે તહેવારોનો સમય ચાલી રહ્યો છે અને તમે બધા જ બહાર ઘણું બધું ખાવા જતા હોય અને નાસ્તાથી બધેથી કંટાળી જાઓ, અને એના પછી જો તમારે એવું તમને એવું થાય છે કે હવે કંઈક હલકું ખાવું છે અને શાંતિથી પેટને સાતા મળે, પેટને શાંતિ મળે એવું કંઈક ખાવું છે, તો પણ તમે અહીંયા વેરાયટીમાં આવી શકો છો અને ત્યાં આવીને આ પ્રકારની ખીચડી તમે મંગાવી શકો છો.
એટલે વેરાયટીનો જો ઓવરઓલ રિવ્યૂ આપું ને તો આપણે ઈરાની ચા ચાખી છે, હમણાં મસાલા ખીચડી ચાખી છે અને બીજી કેટલીક લોકો જે છે એમની સાથે પણ આપણે વાત કરીને ઓવરઓલ રિવ્યૂ તો એમ્બિયન્સ સરસ મજાનું છે. એટલે અહીંયા આવો એટલે તમને ફોટા બોટા પાડવા હોય તો પણ તમને મજા આવશે. સાથે સાથે વેરાયટી ટી નામ છે એટલે ચાના ચાની પણ ઘણી બધી વેરાયટીઝ તમને અહીંયા જોવા મળશે. સાથે સાથે મેં તમને કીધું કે ભાઈ ખીચડી તો ખીચડી પણ અહીંયા એટલી સારી છે, સાથે સાથે પીઝાથી લઈને સેન્ડવિચથી લઈને બીજી ઘણી બધી આઇટમો બીજી ઘણી બધી વેરાયટીઝ અહીંયા તમને મળી જવાની છે. પીઝામાં પણ અહીંયાના જે થિન ક્રસ્ટ પીઝા છે એવું અહીંયા જેમ ગુપ્તાજી જોડે મેં જ્યારે વાત કરી ત્યારે ગુપ્તાજીએ મને કહ્યું કે અહીંયાના જે થિન ક્રસ્ટ પીઝા એટલે આખા અમદાવાદમાં જ્યારે થિન ક્રસ્ટ પીઝાનો ક્રેઝ નહોતો ત્યારે વેરાયટી એક એવું કેફે હતું જેમણે થિન ક્રસ્ટ પીઝા ચાલુ કર્યા હતા અને ત્યારથી પછી જુદા જુદા કેફેવાળા જે છે એમને થિન ક્રસ્ટ પીઝા ચાલુ કર્યા. તો અહીંયા આવો તો થિન ક્રસ્ટ પીઝા પણ એટલા સરસ હોય છે એટલે એ પણ ચાખવા જેવા હોય છે. બાકી ઓવરઓલ રિવ્યૂ મેં તમને કીધું એ પ્રમાણે એમ્બિયન્સથી લઈને ઘણી બધી વેરાયટીઝ અહીંયા તમને ચાખવા મળવાની છે. તો એકવાર આ બાજુ આવો તો વેરાયટીમાં જુદી જુદી વેરાયટીઝ ચાખતા જજો. મળીએ.